चलो नमस्कार विद्यार्थी मित्रों, हूँ दिलीप भाई चावड़ा, आप सर्वे रसायन विज्ञान की विडियो लेक्चर सीरीज अंदर हार्दिक स्वागत करू छू। अपने कृष्ण रसायन विज्ञान की अंदर हवे पछीनो जे मुद्दो जोवा जई रह्या छे ए छे कली, बराबर छे। अने आ पाठनो सौथी अगत्यनो टॉपिक कही शकाय कली, बराबर छे। कलील द्रावण विषयनो आपणे संपूर्ण अभ्यास हवे पछी छे આગળ વધારવા માંગીએ છીએ। તો કલીલ એટલે શું? કલીલ દ્રાવણ કેવા પ્રકારનું હોય છે? કલીલ દ્રાવણની અંદર કેવા ઘટકણો છે એ સંમિશ્રિત થયેલા હોય છે? કલીલ દ્રાવણો છે એ હાચા દ્રાવણ, એટલે કે આપણે જે દ્રાવણો ચેપ્ટરની અંદર જે અભ્યાસ કર્યો છે, બરોબર, એ નવ પ્રકારના દ્રાવણો એ હાચા દ્રાવણોની અંદર સમાવિષ્ટ થાય છે। એનાથી કઈ રીતે અલગ પડે છે એમની વાત આપણે કરશું। આ ઉપરાંત એક દ્રાવણનો ત્રીજો પ્રકાર કલીલ દ્રાવણ, હાચા દ્રાવણ અને નિલંબિત દ્રાવણ, તો આ વચ્ચે કેવી બાબતમાં પાતળી ભેદરેખાથી આપણે એ ત્રણે શબ્દોને અલગ પાડી શકીએ, આ બધી બાબતની ચર્ચા આપણે આજના વિડીયો ક્લાસની અંદર કરવા માંગીએ છીએ। તો સૌપ્રથમ કલીલ દ્રાવણ છે એમના કદના આધારે ઓળખી શકાય। કલીલ દ્રાવણો છે એમના કણોનું કદ છે એ એક થી 1000 નેનોમીટર જેટલું કદ ધરાવે છે। કલીલ કણોનું કદ છે એક થી 1000 નેનોમીટર જેટલું હોય છે, બરોબર છે। એટલે કે આપણે કહી શકીએ કે 1 નેનોમીટર એટલે શું થશે? 1 × 10⁻⁹, 1 × 10⁻⁹, બરોબર છે, થી 1000 એટલે 10³, અને નેનો એટલે 10⁻⁹ મીટર જેટલું। તો આ મીટરમાં આ ગાળો આપણે મેળવવો હોય તો આપણે કહી શકીએ કે 10⁻⁹ થી 10⁻⁶, 3⁻⁹, 10⁻⁹ થી 10⁻⁶ મીટરના ગાળામાં જો કોઈ કણો છે એ સંમિશ્રિત થયેલા હોય તો તે જે દ્રાવણ બનાવશે। જો એક આપણે આ ગાળો છે એ કદ માટેનો યાદ રાખશું, એક નેનોમીટરના સંદર્ભમાં પણ આપણે યાદ રાખશું, બરાબર છે। અને પછી પરિવર્તન સ્વરૂપે ગમે એ સંદર્ભમાં પૂછે તો આપણને આ બેઝિક માહિતી ખ્યાલ હોય તો આપણે એમને મેળવી શકીએ। તો ઘટક કણોનો કદનો ગાળો છે 10⁻⁹ થી 10⁻⁶ મીટર, અથવા તો 1 નેનોમીટર થી 1000 નેનોમીટર વચ્ચેનો હોય તો એ જે દ્રાવણ બનશે ને એ દ્રાવણને આપણે કેવું દ્રાવણ કહેશું? કલીલ દ્રાવણ કહેશું, બરોબર છે। તો આપણને પ્રશ્ન થાય કે દ્રાવણ હાચા દ્રાવણો છે એમાં તો બે ઘટકણો હોય, દ્રાવ્ય અને દ્રાવક। દ્રાવ્ય દ્રાવક ભેગા થાય ને ત્યારે હાચું દ્રાવણ બને, અને એમના કણોનો કદ છે ને એ ખૂબ નાનું હોય છે। આ કલીલ કણોના કદ કરતા નાના કદના કણો જ્યારે સંમિશ્રિત થાય ત્યારે હાચું દ્રાવણ બનાવશે। આપણે એના તફાવત સ્વરૂપે ની બહુ ડિટેલમાં વાત કરવાના છીએ। તો અહીંયા આ જે કલીલ દ્રાવણ છે, કલીલ દ્રાવણ, એ કલીલ દ્રાવણમાં ઘટક કણો ક્યાં હોય છે? તો કે એમાં બે ઘટક કણો હશે, બરોબર છે। બે ઘટક કણો ક્યાં ક્યાં? તો કે એક છે પરિક્ષેપિત કલા, બરોબર છે, એ નવા શબ્દોથી પરિચિત થઈએ છીએ। પરિક્ષેપિત કલા અથવા તો જૂની ટેક્સ્ટ બુકમાં એમને કહેવામાં આવતું હતું વિક્ષેપિત કલા। પરિક્ષેપિત કલા અને વિક્ષેપિત કલા બંને એક શબ્દ છે। પરી નવી ટેક્સ્ટ બુકમાં વી ની જગ્યાએ હું ઉમેરવામાં આવ્યું છે પરી, બરોબર છે। અને બીજું ઘટક એમાં હોય છે તો કે વિક્ષેપણ, પરિક્ષેપણ માધ્યમ, પરિક્ષેપિત કલા, પરિક્ષેપણ માધ્યમ, અથવા તેને કહેવાય ફરીની જગ્યાએ શું લખશું આપણે? હા, સરસ, વિક્ષેપણ માધ્યમ। બીજું નામ શું થશે એનું? વિક્ષેપણ માધ્યમ। તો દ્રાવણમાં જેમ દ્રાવ્ય દ્રાવક હોય એમ કલીલ દ્રાવણ હોય ને સાહેબ, તો કલીલ દ્રાવણ છે એ શેનથી બનશે? તો કે કલીલ દ્રાવણ બનશે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમના મિશ્રણથી જે દ્રાવણ બનશે ને કલીલ દ્રાવણ હશે ને। આ જે ઘટક કણો છે, બરોબર, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમના ઘટક કણો, એ
એમના કદ છે એ કયા રેન્જમાં છે, 10^-9 થી -6 મીટર અથવા તો આપણે કહી શકીએ 1 થી 1000 નેનોમીટર ના કદના કણો છે એ પરિક્ષેપિત કલા અને માધ્યમ સ્વરૂપે જ્યારે ભેગા થાય ને ત્યારે એ કલિલ દ્રાવણ બનાવશે. તો આ કલિલ વિશેની વાત થઈ. હવે કલિલ દ્રાવણને આપણે સાચા દ્રાવણ સાથે, સાચું દ્રાવણ એવો શબ્દ હું ઉપયોગમાં અહીંયા જ્યારે જ્યારે લઉં છું ત્યારે તમે ખાસ મગજની અંદર એક ગાંઠ બાંધી દેજો કે આપણે દ્રાવણો ચેપ્ટરમાં જે કઈ વાત કરી ને આખી સાચા દ્રાવણોની વાત હતી. તો દ્રાવણો ચેપ્ટરમાં તમને ખ્યાલ છે કે આપણે દ્રાવ્ય અને દ્રાવક આમની ભૌતિક અવસ્થાને આધારે દ્રાવણના ટોટલ 9 પ્રકાર છે એ જોયા હતા. એમ અહીંયા પણ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાને આધારે કલિલ દ્રાવણના 8 પ્રકાર છે એ આપણે જોવાના છે. તો સાહેબ પ્રશ્ન થાય કે 8 પ્રકાર 9 પ્રકાર કેમ નહીં, તો એમના વિશે થોડીક વાત કરીએ. તો જે સાચું દ્રાવણ હોય છે, બરોબર છે, આપણે વાત કરીએ તો સાચું દ્રાવણ એ સમાંગ પ્રણાલી હોય છે. કેવું હોય છે? સમાંગ પ્રણાલી. સાચું દ્રાવણ કેવું દ્રાવણ હોય છે? સમાંગ પ્રણાલી. સમાંગ શબ્દથી તમે પરિચિત છો, એમાં દ્રાવ્ય દ્રાવકના ઘટક કણો એકબીજામાં પૂરેપૂરા સંમિશ્રિત થઈ ગયેલા હોય. સમાંગ પ્રણાલી કે સાચું દ્રાવણ સમાંગ પ્રણાલી છે. જ્યારે કલિલ દ્રાવણ છે ને સાહેબ, આ કલિલ દ્રાવણ, એ કલિલ દ્રાવણ કેવી છે? તો કે વિસમાંગ પ્રણાલી. બરાબર છે, કલિલ દ્રાવણ વિસમાન પ્રણાલી છે, જ્યારે સાચું દ્રાવણ કેવું છે? સમાન પ્રણાલી છે. અહીંયા વિક્ષેપિત કલા અને માધ્યમ છે એ એક ભૌતિક અવસ્થામાં ન હોઈ શકે, અથવા તો બંને એક સમાન રીતે મિશ્રિત થયેલા નહીં હોય, એટલે કે કેવા છે? વિસમાન પ્રણાલી થશે. આ ઉપરાંત આપણે તમે નિલંબિત દ્રાવણની વાત કરવાના છે, તો નિલંબિત દ્રાવણ પણ વિસમાન પ્રણાલી થશે. ભૌતિક એક સમાન રીતે મિશ્રિત થયેલા હશે નહીં ઘટકો, એટલે કે વિસમાન પ્રણાલી હશે. હવે 8 પ્રકાર શા માટે? અહીંયા પણ આપણે જે રીતે દ્રાવણો ચેપ્ટરમાં જોયું એ જ પ્રમાણે વાત કરવાના છીએ કે ઘન દ્રાવ્ય અને ઘન દ્રાવક એમના આધારે આપણે ઘન દ્રાવ્ય, ઘન દ્રાવક, ઘન દ્રાવક પ્રવાહી દ્રાવ્ય, ઘન દ્રાવક વાયુ દ્રાવ્ય એમ 3, એવી જ રીતે પ્રવાહી માટે 3 દ્રાવક અને એ રીતે આપણે છે એ 9 પ્રકાર જોયા હતા. એમની ડિટેલમાં વાત અહીં કરતો નથી. તો અહીંયા એવું થશે, પરિક્ષેપિત કલા ઘન અને માધ્યમ ઘન, તો એક પ્રકારનો છે એ કલિલ દ્રાવણ થશે. પરિક્ષેપિત કલા ઘન અને માધ્યમ પ્રવાહી, તો પણ એક અલગ પ્રકારનું કલિલ દ્રાવણ બનશે. પરિક્ષેપિત કલા ઘન અને માધ્યમ વાયુ, તો પણ એક અલગ પ્રકારનું. એવી જ રીતે પરિક્ષેપિત કલા પ્રવાહી સામે ઘન, પ્રવાહી સામે પ્રવાહી, પ્રવાહી સામે વાયુ, તો ટોટલ બીજા 3 પ્રકાર છે. હવે એવી જ રીતે પરિક્ષેપિત કલા છે એ વાયુ, માધ્યમ ઘન. પરિક્ષેપિત કલા છે એ વાયુ, માધ્યમ પ્રવાહી. ત્યાં સુધીની વાત બરોબર છે, પણ જ્યારે 9મો પ્રકારનું ડિસ્કશન થાય કે પરિક્ષેપિત કલા એ વાયુ ને માધ્યમ એ વાયુ, તો એ જે બંને ભેગા થાય અને દ્રાવણ બને ને એ દ્રાવણ છે એ કલિલ દ્રાવણ ન કહેવાય. સાહેબ કયું દ્રાવણ કલિલ દ્રાવણ ન કહેવાય? તો કે પરિક્ષેપિત કલા વાયુ અને પરિક્ષેપણ માધ્યમ પણ વાયુ, તો એ બે ભેગા થાય ને એમના આધારે જે દ્રાવણ બને ને એ દ્રાવણ છે ને એને કલિલ દ્રાવણ ન કહેવાય. એ કલિલ દ્રાવણ કહેવાય નહીં. એ કેવું દ્રાવણ થઈ જશે? સમાંગ દ્રાવણ થશે. એ દ્રાવણ ને આપણે કેવું દ્રાવણ કહી શકીએ? તો કે સમાંગ દ્રાવણ, અથવા તો એમના માટે શબ્દ બીજો વાપરવો હોય તો આપણે શું કહી શકીએ? તો કે સાચું દ્રાવણ. એ કેવું દ્રાવણ બને? તો કે સાચું દ્રાવણ બને. તો આ કંઈક કલિલ વિશેની વાત છે, બરોબર છે. હવે ડિટેલમાં થોડીક વાત કરીએ, બરોબર, અને કલિલ દ્રાવણ, સાચું દ્રાવણ અને નિલંબિત દ્રાવણની આપણે થોડીક તફાવત સ્વરૂપેની મૌખિક ચર્ચા અને ત્યારબાદ બીજી ચર્ચાઓ કરીએ છીએ. એ પહેલા થોડુંક આપણે આ જે કલિલ દ્રાવણ હોય છે
કદમાં નાના હોવાને કારણે એની પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ ખૂબ જ વધારે જોવા મળે છે. એમનું એક ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ આપેલું છે, એ ઉદાહરણને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો આપણે શું જોયું કે જેમ દ્રાવણમાં દ્રાવ્ય દ્રાવક હોય એમ કલિલ દ્રાવણમાં શું હશે, તો કે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ. પરિક્ષેપિત કલા અને માધ્યમ દ્રાવ્ય દ્રાવકના જેવા જ અહીંયા કલિલ દ્રાવણના શબ્દો થશે. બરોબર છે, જેમ દ્રાવણમાં દ્રાવક હોય એમ કલિલ દ્રાવણમાં માધ્યમ હોય, પરિક્ષેપણ માધ્યમ. અને જેમ દ્રાવણમાં દ્રાવ્ય હોય એમ કલિલ દ્રાવણમાં પરિક્ષેપિત કલા હશે. તો દ્રાવક સામે માધ્યમ અને દ્રાવ્ય સામે કલા. બરોબર છે, આ શબ્દો થોડાક બંધ બેસતા કરવા. હવે આપણો ટોપિક હતો પ્રતિગ્રામ. કલિલ દ્રાવણનું કદ નાનું પરંતુ પૃષ્ઠફળ પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય છે. કદ નાનું હોય કલિલ કણોનું, પણ એની સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય છે. એમની માટે એક ઉદાહરણ આપ્યું છે કે માની લો કે એક આવો કોઈ સમઘન લઈ લો, આપણે સમઘનની કલ્પના કરીએ. બરોબર છે, આ જે સમઘન છે એમની કોઈ એક બાજુ છે, એ બાજુનું માપ છે એ 1 સેન્ટીમીટર જેટલું છે એવું માની લો. તો સમઘનની 6 બાજુ હોય તો 6 બાજુનું ક્ષેત્રફળ આપણે મેળવશું. બરોબર ને, સમઘનની કેટલી બાજુ હોય? 6 બાજુ. આપણો રૂમ છે એમને સમઘનની જેમ માની લેવામાં આવે, બધી દિવાલો એક સરખા માપની હોય તો રૂમમાં ઉપર અને નીચે બરોબર, અને ચારે ફરતી 4 બાજુ, એમ ટોટલ કેટલી બાજુ થશે? 6 બાજુ. તો 6 × 1, 6 બાજુ, અને દરેક બાજુનું ક્ષેત્રફળ કેટલું? 1 સેન્ટીમીટર. તો એમનું કુલ ક્ષેત્રફળ કેટલું થશે? તો કે 6 સેન્ટીમીટર² જેટલું થશે. કુલ ક્ષેત્રફળ કેટલું થશે? 6 સેન્ટીમીટર² જેટલું. હવે આ સમઘનના 10^12 જેટલા, કેટલા? 10^12 જેટલા નાના એક સમાન, આ સમઘનના 10^12 જેટલા નાના એક સમાન ભાગ કરવામાં આવે બરોબર, 10^12 જેટલા એટલી જે કદ, ચોક્કસ કદ ધરાવતો, ચોક્કસ લંબાઈ ધરાવતા સમઘન છે, એમના 10^12 જેટલા ભાગમાં એમને વિભાજિત કરવામાં આવે, એટલે બહુ નાના 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 એક સમાન સમઘન આમાંથી છે એ બનાવવામાં આવે. બરોબર, તો કેટલા સમઘન બનાવે છે આપણે? 10^12 જેટલા સમઘન આમાંથી બનશે. તો એ જે સમઘન બનશે એક સમાન 10^12 જેટલા સમઘન, એમાંના કોઈ એક સમઘનનું બરાબર ને, એમાંના એક સમઘનના કદ જેટલું કલિલ કણોનું કદ હોય છે. તો કલિલ કણોનું કદ કેટલું હોય છે ને એમની કલ્પના કરવામાં આવી છે કે 1 સેન્ટીમીટર બાજુની લંબાઈ વાળો કોઈ એક સમઘન છે જેમનું કુલ ક્ષેત્રફળ આપણે નક્કી કરીએ ને તો 6 સેન્ટીમીટર² જેટલું થાય. આવા સમઘનના 10^12 જેટલા એક સમાન ભાગ કરવા છે. બરોબર, નાના નાના એટલા 10^12 જેટલા સમઘન એમાંથી બનાવવા છે. તો એ જે નાનો સમઘન મળે ને એ નાના સમઘનના
કદ જેટલું જ કલિલ કણોનું કદ હોય છે, એટલે કલિલ કણો એટલે સાચા દ્રાવણના કણોના કદથી થોડા જ મોટા હોય છે, બહુ વધારે મોટા હોતા નથી. સાચા દ્રાવણો છે એમનું કદ એ 1 નેનોમીટર કરતા ઓછું હોય છે, તો કલિલ કણોનું કદ છે એ 1 નેનોમીટર કરતા વધારે અને 1000 નેનોમીટર કરતા ઓછું થશે. 1 થી 1000 નેનોમીટરના વચ્ચેના ગાળામાં કોઈ કણો છે એ દ્રાવણ બનાવે તો એ કલિલ દ્રાવણ બનશે. અને એના કદની કલ્પના માટે આ એક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. તો હવે શું થશે, ખૂબ નાના કદના આ કલિલ કણો છે પણ એની સપાટીનું ક્ષેત્રફળની વાત કરવામાં આવે ને, તો એનું સપાટીનું ક્ષેત્રફળ છે ને આ જે નાનો જે 10^12 જેટલા નાના સમઘન બનાવ્યા એમાંનો કોઈ એક સમઘનની સપાટીના ક્ષેત્રફળની વાત કરીએ ને, આ નાના સમઘનની સપાટીનું ક્ષેત્રફળ એ 60,000 cm² જેટલું જોવા મળશે. કેટલું મળે છે, જેટલું મળે નાનો સમઘન છે ને કદમાં નાનો છે પણ એનું ક્ષેત્રફળ કેટલું જોવા મળે છે, માપવામાં આવ્યું તો 60,000 cm² જેટલું. 60,000 cm² એનો મતલબ શું થાય, તો કે 6 મીટર² 60,000 cm² ને આપણે લખવું હોય તો હું કહી શકીએ 60,000 cm² ન લખો, 6 મીટર² જેટલું ક્ષેત્રફળ મળે છે. તો કદ નાનું છે પણ ક્ષેત્રફળ છે ને ઘણું બધું વધુ જોવા મળે છે, બરાબર. તો પ્રતિ ગ્રામ એટલે ચોક્કસ ગ્રામમાં એનો જથ્થો લઈએ તો એ કણો છે એ નાના કદમાં હશે, કલિલ કણો છે એ નાના કદમાં હશે પણ એનું ક્ષેત્રફળ છે, સપાટીનું ક્ષેત્રફળ ઘણું બધું વધારે જોવા મળશે. આ વાત આપણે શા માટે કહીએ છીએ, તો કે તમે જાણો છો કે સપાટી નું ક્ષેત્રફળ એ કોના સહપ્રમાણમાં હોય છે, તો કે અધિશોષણના સહપ્રમાણમાં હોય છે. જેમ સપાટીનું ક્ષેત્રફળ વધારે અધિશોષણ વધુ માત્રામાં થશે, એટલા જ માટે આ જે કલિલ દ્રાવણ અથવા તો કલિલ કણો છે એ વધુ સારા અથવા તો વધુ અસરકારક અધિશોષકો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો હવે પછી આપણે એક મુદ્દો નવો ચર્ચાનો વિષય બનાવવા જઈ રહ્યા છે કે આ કલિલ કણો છે બરોબર, એમનું વર્ગીકરણ કઈ કઈ ખાસ લાક્ષણિકતાઓને આધારે છે, કલિલ દ્રાવણનું વર્ગીકરણ કઈ કઈ ખાસ લાક્ષણિકતાને આધારે કરવામાં આવ્યું છે એમને લઈને 3 મુદ્દાઓ છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાના છે. કેટલીક લાક્ષણિકતા ના આધારે કલિલ નું વર્ગીકરણ અથવા તો કલિલ દ્રાવણનું વર્ગીકરણ એ લાક્ષણિકતા કઈ કઈ, તો પહેલી છે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ ની ભૌતિક અવસ્થાના આધારે છે એમનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. બીજું, આ જે પરિક્ષેપિત કલા છે અને પરિક્ષેપણ માધ્યમ છે એમની વચ્ચેની પારસ્પરિક ક્રિયાના સ્વભાવ ના આધારે છે એમનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. અને ત્રીજો છે મુદ્દો, આ જે પરિક્ષેપિત કલા છે બરોબર, એમના કણોના પ્રકારના આધારે છે એમનું વર્ગીકરણ કરવામાં આવ્યું.
તો કેટલીક લાક્ષણિકતાઓ છે એના આધારે કલિલનું વર્ગીકરણ કરવામાં આવ્યું. એ પૈકીની ખાસ લાક્ષણિકતા છે માધ્યમ અને એક કલા છે એની ભૌતિક અવસ્થા કઈ છે એના આધારે એનું વર્ગીકરણ કર્યું. ત્યાર પછી પરિક્ષેપિત કલા અને માધ્યમ છે એમની વચ્ચે પારસ્પરિક ક્રિયા થતી હોય છે એમને ધ્યાનમાં લઈને એનું વર્ગીકરણ. અને અંતિમ મુદ્દો છે લાક્ષણિકતાનો એ છે પરિક્ષેપિત કલાના કણોના પ્રકાર પર પણ એમનો આધાર હોય છે એમના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું. વર્ગીકરણ ટોટલ કેટલા ભાગની અંદર કરવામાં આવ્યું છે તો કે વર્ગીકરણ કુલ 8 પ્રકારે થાય છે. બરોબર છે. અને એમાં માધ્યમ અને કલા બરોબર છે માધ્યમ અને કલા બંને વાયુ હોય તેને કલિલ દ્રાવણ કહેવામાં આવતું નથી. આ ખાસ પ્રશ્ન એમસીક્યુ લઈને પૂછાય છે કે પરિક્ષેપિત માધ્યમ અને પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલા બંને વાયુ અવસ્થામાં હોય તો એ કલિલ દ્રાવણ કહેવાય. તો જવાબ રહેશે આપણો નહીં, એ કલિલ દ્રાવણ કહી શકાય નહીં. તો હવે આપણે કલિલ દ્રાવણો છે એમના આ વાયુ અવસ્થા સિવાયના ટોટલ 8 પ્રકાર છે એમને સ્ટેપ બાય સ્ટેપ છે એ આપણે ફોનની સ્ક્રીનમાં જોવા જઈ રહ્યા છીએ. ચાલો તો અહીં તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલાના આધારે કલિલના પ્રકારો છે એ કોષ્ટક સ્વરૂપે રજૂ કરેલા છે. અનુક્રમે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ જો ઘન હોય તો એ કલિલ છે, એ ઘનસોલ પ્રકારનું કલિલ કહેવાય. કલિલનો પ્રકાર શું થશે? ઘનસોલ. અને એ ઘન કલા અને ઘન માધ્યમ ધરાવતો કલિલ છે ઘનસોલ કલિલ. એમનું ઉદાહરણ થશે રંગીન કાચ અને જેમસ્ટોન. ત્યાર પછી આપણે બીજા પ્રકારની વાત કરીએ તો પરિક્ષેપિત કલા ઘન પરંતુ પરિક્ષેપણ માધ્યમ છે એ પ્રવાહી હોય તો એ કલિલનો એક નવો પ્રકાર સોલ થશે. આ સોલ પ્રકારના કલિલ છે એમના ઉદાહરણમાં રંગ અને કોષ દ્રવ્ય છે એમનો સમાવેશ થાય છે. ત્યાર પછી પરિક્ષેપિત કલાઘન પરંતુ પરિક્ષેપિત માધ્યમ છે એ વાયુ હોય તો એ કલિલનો પ્રકાર એરોસોલ થશે. અને એમનું ઉદાહરણ થશે ધુમાડો અને ધૂળ, જે એરોસોલ પ્રકારના કલિલનું ઉદાહરણ થશે. આ જ રીતે જો પરિક્ષેપિત કલા પ્રવાહી અને પરિક્ષેપણ માધ્યમ ઘન હોય તો એ કલિલનો પ્રકારને આપણે જેલ તરીકે ઓળખીએ છીએ. અને એમના ઉદાહરણો થશે ચીઝ, બટર અને જેલી. આ ત્રણેય ઉદાહરણો જેલ પ્રકારના કલિલના ઉદાહરણો થશે. આગળ આપણે એ જ રીતે વાત કરીએ તો પરિક્ષેપિત કલા પ્રવાહી અને પરિક્ષેપણ માધ્યમ પણ પ્રવાહી હોય તો એ કલિલનો પ્રકાર છે એને પાયસ અથવા તો ઇમલ્જન અથવા તો ઘણી ટેક્સ્ટબુકમાં એને ઇમલ્શન પણ કહેવામાં આવે છે. તો પાયસ, ઇમલ્જન અને ઇમલ્શન ના ઉદાહરણોમાં આપણે દૂધ, વાળ એટલે કે હેર સ્ક્રીમ અને માખણ એમનો સમાવેશ કરી શકીએ છીએ. એવી જ રીતે પરિક્ષેપિત કલા પ્રવાહી અને પરિક્ષેપણ માધ્યમ વાયુ હોય તો એ કલિલના પ્રકારને આપણે એરોસોલ તરીકે ઓળખીએ છીએ. અને એમના ઉદાહરણોમાં ધુમ્મસ, ધૂમ્ર, વાદળ અને જંતુનાશક સ્પ્રેનો સમાવેશ થાય છે. એ જ રીતે આપણે વાત કરીએ તો પરિક્ષેપિત કલાવાયુ અને પરિક્ષેપણ માધ્યમ ઘન હોય તો એ કલિલ ઘનસોલ કલિલ કહેવાય. કલિલનો પ્રકાર ઘનસોલ કહેવાશે. અને એમના ઉદાહરણો પ્યુમિસ, પથ્થર અને ફોમ રબર છે એ ઘનસોલ પ્રકારના કલિલનો પ્રકાર થશે અથવા તો એમના ઉદાહરણો થશે. આવી જ રીતે પરિક્ષેપિત કલાવાયુ અને પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી હોય તો એ કલિલને આપણે ફીણ તરીકે ઓળખીએ છીએ. અને એમના ઉદાહરણમાં ફીણ, કશા ક્રીમ અને સાબુનું ફીણ વગેરેનો સમાવેશ થાય છે. તો આ થયું કલિલના પ્રકારોને રજૂ કરતું કોષ્ટકની વાત.
तो देखो जरा, ये एक ग्लास है और इस ग्लास में हम पानी भर देते हैं और इसमें हम क्या कर देते हैं, थोड़ा सा नमक जो है डाल देते हैं। ये नमक हमने डाला, थोड़ा सा और नमक डाल दो, थोड़ा सा और नमक डाल दो, ठीक है, और इसको डिजॉल्व करा दूंगा। तो ये जो हमारा सॉल्यूशन बना, ये हमारा ट्रू सॉल्यूशन बना। इसको ने ट्रू सॉल्यूशन क्यों बोला, क्योंकि इसमें जो हमने सॉल्यूट डाला था वो क्या हो गया, वो डिसअपीयर हो गया, तो एकदम क्लियर दिखाई दे रहा, हमको ट्रांसपेरेंट दिखाई दे रहा है, ठीक है ना। तो ये ट्रू सॉल्यूशन हमने बना लिया। फिर हमने एक और ग्लास लिया, उसमें हमने थोड़ा सा पानी डाला, फिर हम इसमें थोड़ा सा ऑयल जो है वो डाल देते हैं। तो आप देख रहे हो कि ये जो है हमारा क्या बन गया, ये सस्पेंशन बन गया। क्यों? क्योंकि आपको ऑयल एंड वाटर दो लेयर जो है आपको दिखाई दे रही हैं, लेकिन अब हम इसका इमल्सन बना रहे हैं, मतलब कोलाइडल सॉल्यूशन बना रहे हैं। तो इसमें थोड़ा सा सोप सॉल्यूशन जो है वो डाल देंगे, राइट, सोप सॉल्यूशन डाल देंगे और इसको घुमा देंगे। तो हम देखते हैं कि क्या ये आपका कोलाइडल सॉल्यूशन बन रहा है। यस, ऑयल जो है वो वाटर में मिक्स हो गया, ठीक है। थोड़ा सा और हम सोप सॉल्यूशन डाल देते हैं ताकि ये अच्छी तरीके से मिक्स हो जाए। ठीक है, तो ये आपको कोलाइडल सॉल्यूशन जो है वो आपका बन गया है। इसमें आपको ये तो नजर आ रहा है कि ऑयल में वाटर मिक्स है, ठीक है। फिर थर्ड हम बनाते हैं, ये ग्लास है और इसमें हमने पानी डाल दिया, ठीक है, और अब इसमें हम थोड़ी सी मिट्टी जो है वो डिसॉल्व करा, और मिट्टी डालो, ठीक है, और मिट्टी डालो और इसको घोल दो। तो ये देखो हमारा ये ओपेक सॉल्यूशन जो है वो बन गया है, ठीक। तो अब आप देखो यहां पे, ये हमारा ट्रू सॉल्यूशन है, ये हमारा कोलाइडल सॉल्यूशन है और ये हमारा सस्पेंशन है, ठीक है। चलो अहीं तफावत स्वरूपेनी वात समझवानो प्रयत्न करिए। आपणे त्रण शब्दों समझिए, एक तो हाचू द्रावण, एक निलंबन अथवा तो घणीवार निलंबित द्रावण एवो शब्द वापरवामां आवे छे, अने एक कलील अथवा तो कलील द्रावण एवं कही शकाय। तो एमनी त्रणे वच्चे एक पातळी भेद रेखा छे, एमने आपणे समझवानो प्रयत्न करिए अहीं अलग अलग मुद्दाओ द्वारा। पहेलुं छे, बराबर छे, एमनो स्वभाव। तो जे हाचू द्रावण होय छे, जेने आपणे द्रावण कहीए छीए, द्रावण चेप्टरमां जे नौ प्रकार आपणे भण्या, ए समांग द्रावण होय छे। एटले के द्रव्ય અને દ્રાવક બંને એકબીજામાં સમાંગ રીતે મિશ્રિત થઈ જાય છે, જ્યારે નિલંબન અને કલિલ આ બંને દ્રાવણો છે એ વિસમાંગ પ્રકારની પ્રણાલી દર્શાવે છે। એટલે દ્રાવ્ય દ્રાવક અથવા તો અહીંયા આપણે વિક્ષેપન માધ્યમ અને વિક્ષેપિત કલા એવા શબ્દો વાપરશું, એ સંપૂર્ણ મિશ્રિત થતા હોતા નથી। ત્યાર પછી બીજો સ્વભાવ છે કણોનું કદ અથવા તો વ્યાસ। તો અહીં શરૂઆત કરીએ કલિલ કણોથી। તો કલિલ માટેની માહિતી યાદ રાખો તો એમની સાથે બંને બીજી માહિતી પણ આપણે સાંકળી શકીએ। કલિલ કણોનો વ્યાસ છે અથવા તો એમના કણોનો કદ છે, એમનો એક ગાળો છે, એક નેનોમીટરથી 1000 નેનોમીટર વચ્ચે આ કણો છે એમના કદ જોવા મળ્યા છે। ફરીવાર, 1 નેનોમીટરથી 1000 નેનોમીટર। હવે 1 નેનોમીટરથી 1000 નેનોમીટર કરતાં ઓછા કદ હોય તો એ કલિલ દ્રાવણ ન કહેવાય, પણ એવા દ્રાવણને આપણે
साचु द्रावण कहशू। केवु द्रावण कहशू? साचु द्रावण। अने एक हज़ार नैनोमीटर करता कोईपण कणों कद वधारे होय तो एवा द्रावण ने आपणे निलंबित द्रावण कहशू। फरीवार, एक थी एक हज़ार नैनोमीटर वच्चेनुं कद कलील द्रावण कहेवाय। एक नैनोमीटर करता ओछू कद होय तो एने साचुं द्रावण कहेवाय। अने एक हज़ार नैनोमीटर करता वधु कणोनुं कद होय तो एने निलंबन अथवा तो निलंबित द्रावण कहेवामां आवे छे। એમને અલગ પાડવાની વાત છે, ઘટક કણોને અલગ પાડવાની। તો અલગીકરણ માટેનો એક મુદ્દો અહીંયા તફાવત સ્વરૂપે લખ્યો છે કે સાદા કે અલ્ટ્રા ફિલ્ટર પેપર વડે અલગીકરણ થતું નથી। ફિલ્ટર પેપર એક ગાળણની જેવું જ એક પ્રકારનું પેપર આવે છે જેમાં દ્રાવણને ગાળવામાં આવે છે। તો એ ફિલ્ટર પેપર સાદું હોય કે અલ્ટ્રા ફિલ્ટર પેપર હોય એમના વડે આમના ઘટક કણોને અલગ પાડી શકાતા નથી, અલગ થતું નથી। જ્યારે નિલંબન માટે કહી શકીએ કે સાદા કે અલ્ટ્રા ફિલ્ટર વડે અલગીકરણ ન્યા શક્ય છે, અને કલીલ માટે પણ એવું કહી શકાય કે સાદા ફિલ્ટર પેપર વડે અલગીકરણ શક્ય નથી, પરંતુ અલ્ટ્રા ફિલ્ટર પેપર વડે ન્યા કલીલ કણોનું અલગીકરણ છે એ જોવા મળે છે। તો નિલંબિત દ્રાવણ હોય તો ન્યા સાદું ફિલ્ટર પેપર કે અલ્ટ્રા ફિલ્ટર પેપર બંને દ્વારા અલગીકરણ શક્ય થાય છે, જ્યારે કલીલ દ્રાવણ અલ્ટ્રા ફિલ્ટર વડે તે ઘટક કણોને અલગ પાડી શકે છે, કલીલ દ્રાવણના ઘટક કણો અલગ પડે છે। જ્યારે સાચું દ્રાવણ હોય તો એ સાદું હોય કે અલ્ટ્રા ફિલ્ટર પેપર બંને વડે અલગ પડતું નથી। આગળ જતા એક અસર જોવાના છે દ્રાવણો ઉપર, બરાબર છે, ત્રણે દ્રાવણોમાં, એ છે ટિન્ડલ અસર। ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે એક અસરની રજૂઆત કરી હતી। ટિન્ડલ અસર છે એ સાચા દ્રાવણ માં જોવા મળતી નથી, જ્યારે નિલંબન અને કલીલ દ્રાવણ છે એ ટિન્ડલ અસર દર્શાવે છે। આ મુદ્દો આપણે હાલ પૂરતો યાદીમાં રાખશું। આ ઉપરાંત બ્રાઉનિયન ગતિ, સાચું દ્રાવણ છે એ બ્રાઉનિયન ગતિ દર્શાવતું નથી, જ્યારે નિલંબિત દ્રાવણ અથવા નિલંબન દ્રાવણ અને કલીલ દ્રાવણ છે એ બ્રાઉનિયન ગતિ દર્શાવે છે। નિલંબિત દ્રાવણ માટે ક્યારેક જોવા મળે છે, પણ કલીલ દ્રાવણો છે એ હંમેશા બ્રાઉનિયન ગતિ દર્શાવે છે। દેખાવ, તો સાચું દ્રાવણ છે ને આરપાર જોઈ શકાય એવો પારદર્શક દેખાવ ધરાવે છે, જ્યારે કલીલ દ્રાવણ છે ને મોટાભાગે પારદર્શક હોય છે, મોટાભાગે પારદર્શક હોય છે, બાકી સાચા દ્રાવણની જેમ પારદર્શક જ હોય એવું જરૂરી નથી। જ્યારે નિલંબિત દ્રાવણ અથવા તો નિલંબનનું દ્રાવણ છે એ મોટાભાગે પારદર્શક હોતું નથી, બરાબર છે। સાતમો મુદ્દો છે સ્થિરતા, કણોની સ્થિરતાની વાત કરવામાં આવે તો દ્રાવ્યના કણો સ્થાયી થઈ અને જમા થતા નથી, કોઈ એક જગ્યાએ જમા ન થઈ જાય, દ્રાવકથી અલગ ન પડી જાય, સાચા દ્રાવણ માટેની આવી લાક્ષણિકતા જોવા મળે। જ્યારે નિલંબિત દ્રાવણ હોય તેમાં ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ કણો સ્થિર થઈને તળિયે જમા થઈ જાય છે, અને કલીલ દ્રાવણ છે એમાં વિક્ષેપિત કલા ફક્ત સેન્ટ્રીફ્યુગેશન દ્વારા સ્થાયી બને છે, ખાસ પ્રકારની પ્રક્રિયાથી આ કણો છે એમને સ્થાયી બનાવી શકાય। જ્યારે નિલંબિત દ્રાવણમાં કણો છે એ ગુરુત્વાકર્ષણના કારણે પાત્રના તળિયે એકઠા થઈ જતા હોય છે, અને સાચું દ્રાવણ છે એમાં દ્રાવ્યના કણો પાત્રમાં ક્યારેય એકઠા થતા હોતા નથી। દૃશ્યતા, તો દૃશ્યતાનો મુદ્દો સમજીએ તો સાચું દ્રાવણ માટે એવું કહી છે કે અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે પણ ન જોઈ શકાય, આ કણો એટલા બધા સૂક્ષ્મ હોય છે કે એને અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે પણ જોઈ શકાતા નથી। જ્યારે નિલંબિત દ્રાવણના કણો છે ને એને નરી આંખે જોઈ શકાય એટલા મોટા હોય છે, અને કલીલના કણો છે ને એ અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જ। આઠમો મુદ્દો પ્રસરણનો છે, સાચું દ્રાવણ ઝડપી પ્રસરણ દર્શાવે જ્યારે નિલંબિત દ્રાવણ છે એમાં પ્રસરણ થતું જ નથી, અને કલીલ દ્રાવણમાં પ્રસરણ થાય તો છે પણ એ પ્રસરણ કેવું જોવા મળે છે, ધીમું જોવા મળે છે। તો આ સાચું દ્રાવણ, નિલંબિત દ્રાવણ અને કલીલ દ્રાવણની તફાવતના મુદ્દા સ્વરૂપેનું
रजूआत दर्शात कोष्टक है एमने अपने विगतवार चर्चा जोई जेथी आपणे आ त्रणे वच्चेनी जे पातळी भेदरेखा है एमने समझी शकीए अने मगजनी अंदर एमना ख्यालो छे एने विकसावी शकीए।